वेलकम बेक। राज्य सरकारे हवे तमाम युनिवर्सिटीओना वीसी अने प्रोवीसीनी सत्ता उपर काप मुकतो महत्वनो निर्णय कर्यो छे, जेना कारणे हवे तमाम जे पदनी निमणूक होय के पछी आर्थिक व्यवहार होय तेमा हवे सरकार ने मंजूरी लेवी पड़शे, सरकार ने विश्वास में लेवी पड़शे। आज विषय वधु माहिती साथे अमारी साथे वात करवा माटे जोड़ाया छे डॉक्टर मनीष दोशी, कांग्रेस ना नेता। मनीष भाई, जी रीते आ सरकारे निर्णय कर्यो छे, आम तो वीसी प्रोविसी नी निमणूक सरकार करती होय छे, अने जे सौराष्ट्र युनिवर्सिटी नो जे विवाद हमणा आव्यो हतो सामे, तेने लईने ज आ निर्णय करवो पड्यो छे तेवी एक वात सामे आवी छे। आ निर्णय ने तमे कई रीते जोई रह्या छो, कारण के पहली वखत आवो निर्णय लेवायो छे के सत्ता उपर काप मुकवामां आव्यो छे? નરેન્દ્રસિંહ, સૌથી પહેલાં તો આપના માધ્યમથી, TV9ના માધ્યમથી એ વાત કહેવા માગું છું કે સરકારે આ કાપ મૂક્યો ને, આ તો પહેલેથી છે જ જોગવાઈ, રાજ્યની અંદર કોઈ પણ જાહેર સંસ્થામાં રાજ્ય સરકારના પૈસા હોય, કેન્દ્ર સરકારના પૈસા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના હોય કે કેન્દ્ર સરકારે અન્ય રીતે આપેલા પૈસા હોય, એ નાણાંનો હિસાબ આપવો એ દરેકની ફરજ છે, અને એનું સમયસર ઓડિટ કરાવવું એ જે તે સત્તાધીશોની ફરજ હોય છે। રાજ્યની યુનિવર્સિટીમાં હું 6 વર્ષ સિન્ડિકેટ સભ્ય રહ્યો અને 20 વર્ષ કરતાં વધુ સમયથી સિન્ડિકેટ સભ્ય છું। આપને નરેન્દ્રસિંહ, આપ પણ વર્ષો સુધી એજ્યુકેશન રિપોર્ટિંગ કર્યું, આપને પણ ખબર છે કે રાજ્યની યુનિવર્સિટીમાં મોટા પાયે ગેરરીતિઓ, ગોલમાલો અને મોટા પાયે ખરીદીના નામે અને પરીક્ષા ખર્ચના નામે કૌભાંડો થાય છે, ગેરરીતિઓ થાય છે, નાણાકીય ઉંચાપતો થાય છે, આપણે ઘણી બાબતો જોઈ છે। એ વિવાદના કેન્દ્રોમાં રહેલી યુનિવર્સિટીમાં માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કૌભાંડ નહીં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કૌભાંડ તો સૌથી સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો કે સિન્ડિકેટ સભ્યો પોતે જ નામો આપે અને એ જ અધ્યાપકો નિમાય શું ગુજરાતનું ભવિષ્ય બનાવશે, ગુજરાતના બાળકોનું ભવિષ્ય જે ઉચ્ચ શિક્ષણમાં આવે, એટલે મનીષભાઈ એવું એવું કહી શકાય કે એમએસ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકોની ભરતીનું કૌભાંડ, જે કૌભાંડને રોકવા માટે કદાચ આ ઉપરથી નજર રાખવા માટેનો આ એક નિર્ણય છે, હું આપને અટકાવીશ મનીષભાઈ। મહેશભાઈ કસવાલા ભાજપના નેતા જોડાઈ ચૂક્યા છે। મહેશભાઈ, જે રીતે વીસી પ્રોવિસીની નિમણૂક સરકાર કરતી હોય છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ બાદ આખરે આવો નિર્ણય કરવો પડ્યો છે, કહેવું પડ્યું છે કે તમામ મંજૂરી લેવી પડશે અથવા સરકારને, શિક્ષણ વિભાગને વિશ્વાસમાં લેવો પડશે, આવું કેમ કરવું પડ્યું? હું એમ માનું છું કે સમયના પરિવર્તન સાથે નિર્ણયો બદલાતા હોય છે, અને એના સંદર્ભમાં આપ જે કહો છો એ વાત, દાખલા તરીકે કોઈ યુનિવર્સિટીમાંથી કોઈ, દાખલા તરીકે કોઈ માહિતી આવી હોય, કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય, સાચી ફરિયાદ ખોટી ફરિયાદ એનો નિષ્કર્ષ તો ન આવી શકે, ફરિયાદ ઘણી વખત સાચી પણ હોય અને ખોટી પણ હોય, પરંતુ આવી ફરિયાદો ન આવે, આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ ન થાય એટલા માટે સરકારની નજર રહી, સરકાર દ્વારા ભંડોળ જે આપવામાં આવે છે એ ઉપરાંત યુનિવર્સિટી, મહેશભાઈ વહીવટકર્તાઓની નિમણૂક સરકાર જ કરતી હોય છે, જે તે યુનિવર્સિટીમાં વીસીની નિમણૂક કે પ્રોવીસી કે સિન્ડિકેટ સભ્યોમાં પણ હોય છે, પરંતુ એ કદાચ વહીવટકર્તા ઉપર નજર નથી રહેતી, કૌભાંડો થાય છે, શાક ખડાય છે, એટલે નિર્ણય લેવો પડ્યો? હું બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની ફરિયાદ ન રહે, સરકારનું પૂરેપૂરું ધ્યાન રહે, સરકાર જે પૈસા યુનિવર્સિટીઓને જે હેતુ માટે વાપરવા માટે આપે છે એ જ હેતુ માટે એ ફંડ છે એનો ઉપયોગ થાય, વધારામાં સ્વભંડોળમાંથી કોઈ પણ પ્રકારની વધારાની નિમણૂકો, જો હું બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે એમાં કોઈ પણના હિતો પણ સંડોવાયેલા હોય તો પણ આવું ન બની શકે, એટલા માટે રાજ્યની સરકારે નિર્ણય લેવો પડ્યો આ વિવાદના કારણે। એક મિનિટ હું અટકાવીશ, જી મનીષભાઈ જણાવો। આ સમગ્ર બાબતમાં માત્ર એક યુનિવર્સિટી નથી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પાયે કૌભાંડ, એસપી યુનિવર્સિટીમાં મોટા પાયે કૌભાંડ, એમએસ યુનિવર્સિટી જે રાષ્ટ્રીય કક્ષાએ આપણી શ્રેષ્ઠ ગણાતી પૈકીની મહારાજી સયાજી રાવે સ્થાપેલી યુનિવર્સિટી કૌભાંડ, ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાનું કૌભાંડ, ઉત્તરવૈયોનું કૌભાંડ, ખરીદીનું કૌભાંડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ, તમારે ભાવનગર યુનિવર્સિટીમાં કૌભાંડ થાય, તો આ બધી પરિસ્થિતિ પછી કાપ મૂકવાની વાત જે આવે છે, કાપ મૂકવાની વાત જ નથી, આ તો યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવવાની છે। શિક્ષણમાં નિમણૂકો સરકાર કરે, ભ્રષ્ટાચારી માણસોને સરકાર નિમે છે, સરકાર નિમે છે માણસો કૌભાંડ કરે એનો મતલબ, ઓકે ઓકે મનીષભાઈ કહી શકાય કે ભાજપ કહી રહ્યું છે કે હિત સચવાય, અત્યાર સુધી કદાચ હિત નહોતું સચવાતું એટલે આ નિર્ણય લેવો પડ્યો તેવું આપણે કહી શકાશે। મનીષભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા, મનીષભાઈ દોશી અને મહેશભાઈ કસવાલા બંનેનો આભાર। તો આખરે સરકારે આ નિર્ણય કરવો પડ્યો છે આખરે હિત સાચવવા માટે, પરંતુ અત્યાર સુધી જે વિવાદ
નું કેન્દ્ર બની હતી યુનિવર્સિટીઓ, તે હવે ભવિષ્યમાં ન થાય તે માટે સરકાર હવે ચાંપતી નજર રાખશે, અને એટલા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે વીસી પ્રોવીસીની જે કામગીરી છે તેના ઉપર નજર રાખવાની.